नमस्कार, वीटीवी न्यूज पर हूं अजय सिंह, आपनु स्वागत करू छू। समाचार जोईए विगतवार। बजेट 2022-23 नाणामंत्री निर्मला सीतारमण द्वारा रजू करवामां आव्युं हतुं अने केन्द्रीय बजेट पर राज्यसभामां सांसद शक्तिसिंह गोहिले प्रतिक्रिया आपता जणाव्युं हतुं के लोकोने खूब अपेक्षा हती कि चूंटणी आवी रही छे, बजेटमां कंईक लाभ थशे। आ साथे युवानोने अपेक्षा हती के रोजगारी लक्ष्य आ बजेट हशे, पण आ बजेट मात्र शब्दनी सजावट अने लोकोनी अपेक्षा पर पाणी फरी वळ्युं छे। खरा अर्थमां देशवासीओने मोंઘવારી બેરોજગારી તકલીફો આમાંથી કોઈ જ રાહત નથી, સાથે જ ખેડૂતો માટે પણ આ બજેટમાં કોઈ મોટી જાહેરાત નથી કે જેનાથી ખેડૂતોને ફાયદો થાય। તો એક બાજુ કેન્દ્રીય બજેટ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે વધુ એક વખત વિવિધ યોજનાઓના નામ બદલીને ખાલી નવી વાતો અને જૂની યોજનાઓનો કોઈ હિસાબ નથી એવું એક આંકડાની ભરમારવાળું બજેટ રજૂ કર્યું હતું। નાણામંત્રી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે નાણામંત્રીએ મોંઘવારી અને બેરોજગારીને રોકવા માટે કોઈ વાત રજૂ કરવામાં આવી નથી। આ સાથે શિક્ષણ અને આરોગ્ય, ખેડૂત જેવા અગત્યના ક્ષેત્રમાં નાણાં ફાળવવામાંની ઘટાડો કરવામાં આવ્યો છે। પરંતુ લાંબા લચ ભાષણ પછી માત્ર શબ્દોની સજાવટ અને ખરા અર્થમાં લોકોની જે અપેક્ષાઓ હતી એ સંપૂર્ણ ઠગારી નીવડી છે। જો ટૂંકા શબ્દમાં કહેવું હોય આ બજેટ વિશે, તો ભારત સરકારનું, ભારતીય જનતા પાર્ટીની આ સરકારનું બજેટ એ નામ મોટા અને દર્શન ખોટા એ રીતે કહી શકાય એવું છે। વાતો થઈ છે, ક્યાંક નાની નાની વિન્ડો દેખાડીને કંઈક મોટો પહાડ આપતા હોય એવી વાત કરી છે, પરંતુ ખરા અર્થમાં દેશવાસીઓને મોંઘવારી, બેરોજગારી, તકલીફો એમાંથી કોઈ જ રાહત નથી। ખેડૂતો માટેની કોઈ મોટી એવી જાહેરાત નથી કે જેનાથી ખેડૂતોને કોઈ ફાયદો થઈ શકે। કેન્દ્ર સરકારે વધુ એક વખત વિવિધ યોજનાઓના નામ બદલી કરીને નવી વાતો, જૂની યોજનાનો કોઈ હિસાબ નહીં એવું એક આંકડાની ભરમાર વાળું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે। આ બજેટમાં મોંઘવારીનો મોહ સમગ્ર એમની સ્પીચમાં નાણામંત્રીશ્રીએ ઉલ્લેખ નથી કર્યો। બેરોજગારીની સમસ્યાને કઈ રીતે રોકી શકાય અને નવા રોજગારનું સર્જન થઈ શકે તેના માટેની કોઈ વાત નથી કરી। અને સૌથી મોટી ચિંતાનો વિષય આ દેશ માટે શિક્ષણ, આરોગ્ય, મનરેગા, ખેતી જેવા અગત્યના ક્ષેત્રમાં નાણાં ફાળવણીમાં ઘટાડો કરવામાં આવ્યો છે। સાથોસાથ સમગ્ર ઘટાડવા જોઈએ તો અગાઉની યોજનાઓ બધી બંધ, એનો કોઈ હિસાબ નહીં, અને નવી અત્યારે યોજનાઓના નામકરણ કરીને નવેસરથી લાવ્યા, જે 8 વર્ષની અંદર સતત દેવા વધારનારી, વધુ એક વખત દેવા વધારનારું બજેટ આવ્યું, 365 દિવસ 20 વર્ષની વાતો કરવામાં આવી। એટલે ન નીતિ છે, ન નિયત છે,